નમસ્કાર મિત્રો, મારું નામ છે વિક્રમ અને તમે જોઈ રહ્યા છો વિક્રમ ઠાકોર વ્લોગ ચેનલ. મિત્રો, આપણે અત્યારે આવ્યા છીએ રાધનપુર, જે 2 કિલોમીટર હાઈવે ઉપર જે શનિદેવનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો રાધનપુરથી 2 કિલોમીટર હાઈવે આ બાજુ મહેસાણા આવ્યો છે. રાધનપુર 2 કિલોમીટર હાઈવે ઉપર શનિદેવનું મંદિર આવેલું છે. અહીંયા જોઈ શકો છો શનિદેવના મંદિર છે અને અહીંયાથી સીધો શનિદેવના મંદિરે જવાય છે. જે સામે દેખાય શનિદેવનું મંદિર છે, શીતલપટ્ટી અહીંયાથી બીજા નજીક છે. ફાઇનલી મિત્રો, આપણે શનિદેવના મંદિરે પહોંચી ગયા છે. જે તમને સામે શનિદેવનું મંદિર દેખાય છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર. શનિદેવને તલનું તેલ અને જે કાળા તલ એ વધારે પસંદ હોય છે, એટલે ભક્તો જે દર્શન કરવા આવે તેઓ કાળા તલ અને તલનું તેલ એ વધારે ચડાવતા હોય છે. જય શનિદેવ. આજે શનિદેવ વિશેનો પરિચય છે. અહીંયા શનિદેવનું બીજ મંદિર તમે મિત્રો બહારથી આ મંદિર જોઈ શકો છો. બહારથી આ મંદિરનું ચિત્ર આવી રીતે દેખાય છે અને આ મંદિરની આગળના ભાગમાં પક્ષીઓ માટે ચબૂતરો પણ છે. તમે આ બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. શનિદેવ આજે આપણે પૃથ્વી પર જે કોઈ મનુષ્ય હોય કે પશુ હોય કે પ્રાણી હોય, જે કોઈ જેવા કર્મો કરે તેવા શનિદેવ તેમને ફળ આપતા હોય છે. સારું કર્મ કરો તો સારું ફળ આપતા હોય છે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ આપતા હોય છે. એ શનિદેવ ન્યાયાધીશ કહેવામાં આવે છે પૃથ્વી પરના. અને જો શનિદેવને તમે માનતા હો તો વિડીયો પર લાઈક કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ના ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
આ તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, અને આ ચેનલ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય શનિદેવ.